જિલ્લાના ગીર જંગલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદી કાંઠાના ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. નદીઓમાં ઘોડાપૂરને કારણે ખેડૂતોના ખેતરની જમીનમાં ધોવાણ થયું છે, જેને કારણે દરિયાકાંઠા સુધી 10થી વધુ ગામોમાં 1500થી વધુ વીઘા જમીનમાં ધોવાણ થયું છે અને જગતનો તાત ચિંતાતુર બન્યો છે. ચાલુ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં બારે મેઘ ખાંગા થતા જિલ્લાની તમામ નદીઓમાં અનેકવાર ઘોડાપૂર આવ્યા હતા અને નદીઓએ પોતાના રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કર્યા હતા, જેને લઈને ખાસ તો નદી કાંઠા વિસ્તારોમાં આવેલા ગામોના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. હરમડિયા, વિઠ્ઠલપુર, જગત્યા, શેઠાયા, નાની મોટી ફાકણી ગામો સહિત અનેક ગામના ખેડૂતોની મોટા પ્રમાણમાં જમીનનું ધોવાણ થયું છે. ત્યારે સરકાર પાક નુકસાન માટે તો અનેક સહાય લાવે છે, પરંતુ ખેતી લાયક જમીન ધોવાણની માટી ક્યાંથી લાવવી તે સૌથી મોટો પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે. એ બધા ગામડાઓમાં આ પરિસ્થિતિ છે કે ધોવાણ જ પુષ્કળ કયું. જોકે આજ આ વર્ષને અમે તો કેટલા વર્ષ રજૂઆત કરીએ છીએ કે ભાઈ જે આ નદી છે એ ઉફરી છે, એને કારણે બે કાંઠાના પાણીમાં ધોવાઈ ગયા છે અટાણે. ને અટાણે માટી મળવી એ મુશ્કેલી વસ્તુ થઈ ગઈ કે માટી ક્યાંય મળવાની નથી. ને પરિસ્થિતિ દિવાળીનો થાલ કરવા માટે પણ આમાં જે સરકારે જોગવાઈ કરીને જે વહેલાઈ શકે આ સુકવણું કરી કે ધોવાણ બાબતમાં અને સર્વે કર્યા. અમે આજથી 10 દિવસ પહેલાં કલેક્ટરને રજૂઆત કરી, મામલતદાર સાહેબને રજૂઆત કરી છે, તાલુકા પંચાયતને રજૂઆત કરી છે, મોટી ફાપણી ગ્રામ પંચાયત છે એને પણ રજૂઆત કરી છે કે ભાઈ વહેલે તક તે આ રજૂઆત કરે. કાલ બેન અમે તળાટી શ્રી હતા એને રજૂઆત કરી છે કે જે આ વસ્તુ સર્વે કરે ને અમને આ વળતર મળે એમ. સતત વરસેલા વરસાદને કારણે ખેડૂતોની મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકોના ખેતરોમાં સતત પાણી ભરાયેલા રહેવાથી પાક નિષ્ફળ ગયો છે. જે મુજબ સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી છે, ત્યારે આ વિસ્તારમાં કોઈ સર્વેની કામગીરી નથી થઈ ત્યારે ખેડૂતો વહેલી તકે સર્વે થાય તે માટે માંગણી કરી રહ્યા છે. ચારે ગામડાના આગેવાનોએ તાલુકા કક્ષાથી જિલ્લા કક્ષા સુધી જમીન ધોવાણ અને પાક નુકસાનને લઈને રજૂઆતો કરી છે. ખેડૂતોને ખેતર રાવા પણ નથી એવી હાલત છે ખેડૂતોની, બરાબર. અને જે તે પાક હતો એ વરસાદને કારણે નિષ્ફળ હોય ગયો હતો અને એ પછી આ જે સાંગાવાડી નદી આવી એને કારણે ધોવાણ થઈ ગયું. એટલે ખેડૂતોને અટાણે ખેતર જવા પણ કોઈ ખેડૂતોને નથી. ગામમાં વિઠ્ઠલપુર, શેઢાયા, આતપોકાર, જમનવાડા, વિઠ્ઠલપુર, નાની ફાફણી, મોટી ફાફણી, વેળવા અને પાંચ પીપળવા કંઈ નહીં. બહારથી સાહેબ માટી લાવે ખેડૂતો અને ખેતરોમાં નાખે તો પાક થાય, બાકી પાક થાય એવી પોઝિશન આ નદી કાંઠાના ખેડૂતોની. ગીર સોમનાથ જિલ્લામાં સીઝનનો 100%થી પણ વધુ વરસાદ પડી ચૂક્યો છે, ત્યારે તમામ ડેમો, નદીઓ, વોકડાઓ 2-3 વખત ઓવરફ્લો થયા છે. ખેતીની જમીનમાં જરૂરિયાતથી વધુ પાણી આવી ગયું છે અને ઘણા ખેતરોમાં તો વરસાદના વિરામ બાદ પણ જમીનમાંથી પાણી ફૂટી રહ્યા છે અને ખેડૂતોના પાક નિષ્ફળ થઈ રહ્યા છે. ત્યારે હવે આ બાબતે સરકાર વહેલી તકે કોઈ સહાય કરે તેવી ખેડૂતો આશા લગાવીને બેઠા છે. મિતેશ પરમાર, નિર્માણ ન્યૂઝ, ગીર સોમનાથ.